वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा भक्तों ने जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर आठमु तरंग चुम्मालीसमु भगवान श्री हरि नरसंडा में पधारिया छे। महाराज नी मूर्ति नु अद्भुत वर्णन छे अने महाराज उतारा उपर पधारे छे अने भोजन स्वीकारे छे। आ प्रसंग आ तरंग में श्रवण करीशु। श्री हरि के सिर उपरी मोती के छत्र रहाय। श्री हरि के सिर उपरे मोती के छत्र रहाय। मोती के ढल रहे चमर ही शोभा रहे अति छाय। भगवान श्री हरि ना मस्तक उपर मोती नु छत्र हतु। मोती जड़ित चामर बन्ने बाजू ढली रह्या हता। तेनी शोभा अत्यंत छवायेली हती। कानमा मोतीना कुंडल हता। तेनाथी गाल अतिशय सुंदर लागता हता। अपना पियुड़ा महाराज एमनी मूर्तिना तमे दर्शन करो छो। क्यारेक क्यारेक मूर्तिना ध्यान करवानो अभ्यास करो। दादा आ परम सत्य छे। वेर देर इज लाइट देर इज नो डार्कनेस। वेर देर इज डार्कनेस देर इज नो लाइट। अनादि काल थी अंजवाळू अने अंधारू आ बन्ने नु युद्ध चाले छे। एम आई करेक्ट? अनादि काल थी अंजवाळू अने अंधारू एटले के सत्य अने असत्य, राइट एंड रोंग, ब्लेक एंड व्हाइट, आ जे शब्दों तमे वापरो थे। हवे आ शब्दों बधा समझी सके एवा छे। शास्त्र प्रमाणे बे शब्द छे, एक माया अने एक महाराज। आ बन्ने वच्चे जीव छे। जीवने भगवान सुधी पहोंचवुं छे पण वच्चे अवरोध कोनो छे? मायानो। आ माया आत्मा ने महाराज सुधी, महासुख सुधी, महासुखना सागर एवा महाराज एनी मूर्ति सुधी नथी पहोंचवा देती। सवारे पूजा करिए, एकाग्र चित्त करीने मूर्ति में मन परोवीने अभ्यास करिए। ज्यां सुधी मूर्ति में हेत नथी थतु त्यां सुधी आत्मानी अंदर पड़ेलू अज्ञान ए खत्म नथी थतु। आत्मानी अंदर ज्यां सुधी कसर छे त्यां सुधी दुख आववानू आववानू अने आववानू। એટલા માટે પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કથામાં વાત કરે છે। ઘણી વાર ગુરુજીનું સૂત્ર છે, હેતે હરિ ઢુકડા, ખબર છે ને? હરિમાં હેત કરો, પ્રભુમાં પ્રભુમાં
પાગલ બનો, મહારાજમાં મસ્ત રહો. આ સૂત્રો વેદોના સૂત્ર જેવા મહાન મહિમાવંત સૂત્ર છે. મહારાજમાં મસ્ત રહો, ભગવાનની મૂર્તિને સંભાળીએ. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા અભ્યાસ કરીએ. કેટલું સુંદર મહારાજનું વર્ણન છે. કાનમાં મોતીના કુંડળ હતા, તેનાથી ગાલ અતિશય સુંદર લાગતા હતા. ભવ્ય વાંકી ભ્રકુટી પણ સુંદર લાગતી હતી. તે વિશાળ લાટમાં ઘણું સારું કેસરયુક્ત ચંદન ચર્ચ્યું હતું અને વચ્ચે કુંકુમનો ચાંદલો કર્યો હતો. મુખ પૂર્ણચંદ્રના સમાન હતું, કરોડો સૂર્યના સમાન ઝળહળી રહ્યો હતો. દીવાની ચગ એટલે જ્યોત, તેના જેવી અને મણીના જેવી નાસિકા હતી, તેમજ કમળની પાંખડી જેવા નેત્ર, માછલી અને ખંજનના જેવા ચંચળ લાગતા હતા. જમણે ગાલે નાસિકાને નજીક રહેલું તિલનું ચિહ્ન નીલમણી સમાન શોભતું હતું. બંને કાન સુંદર શોભાદાર હતા, દેખનારાના મનને અત્યંત ખુશ કરી દે એવા હતા. અમેરિકામાં રહેનારા ભક્તો માટે તો આ પીયુડા મહારાજની મૂર્તિ છે ને કામણકારી છે, ચમત્કારી છે. આ સિદ્ધ ભગત અમે ટેનેસીમાં, જેક્સનવિલમાં સુરેશ ભગતના ઘરે હતા. વહેલી સવારે એમના ઘરે સંતોએ ટીવી ચાલુ કરી, એટલે એમાં કથાવાર્તા આપણે મંદિરને આવે જોવા માટે. મહારાજની આરતીના દર્શન કર્યા, કથાવાર્તાના દર્શન કર્યા, ત્યારબાદ ધૂન શરૂ થઈ. ધૂનમાં મૂર્તિના દર્શન ચાલતા હતા. એ મૂર્તિના દર્શન કરી ગુરુજી સંતો એટલા બધા ભાવ વિભોર બની ગયા. તમારી મોટી એલઈડી સ્ક્રીન હોય, હોમ થિયેટર બનાવ્યું હોય અને એ હોમ થિયેટરની અંદર મહારાજની મૂર્તિના દર્શન કરવામાં આવે, ચરણારવિંદના એક એક અંગ દેખાતા હોય, એક એક ડાયમંડ ગણી શકાય એટલું ઝીણું ઝીણું એમાં વિડીયોથી દર્શન થતા હોય. ગુરુજી બોલ્યા, શું ચમત્કાર વિજ્ઞાને કર્યો છે. શાસ્ત્રોમાં લખ્યું ને, ગુરુજીના શબ્દો, શાસ્ત્રોમાં લખ્યું ને, ભગવાન પ્રવેશે ને ત્યારે માયા એ પણ અક્ષરધામ તુલ્ય બની જાય, નરક પણ અક્ષરધામ બની જાય. એ શું, આ ટીવી નરક સમાન જ છે. કેટલા કરોડો જીવન નરકમાં નાખે છે, પણ આપણને મંદિરમાં બેસીને મૂર્તિનું સુખ જેવું આવે એના કરતાં વધારે સારું સુખ હરિભક્તોને ઘરે બેસીને ટીવીમાં આવે છે. તમને બધાને વિનંતી, બસ સંત સમાગમ કરીએ અને મહારાજની મૂર્તિમાં મસ્ત બનીએ. કેવી સરસ વાત આવે જુઓ, દેખનારાના મનને અત્યંત ખુશ કરી દે એવા હતા. જેટલા સુંદર શબ્દ કહેવાય છે તે બધાનું સ્થાન આ કાન છે. લો, મહારાજના કાન એટલા સરસ, એટલા સરસ. આપણા શાસ્ત્રમાં લખ્યું, અક્ષરધામના મુક્તો મહારાજની નાસિકાનું ધ્યાન કરતા હોય, નાસિકાનું ધ્યાન કરતા કરતા એ મુક્તોને મહારાજના નેત્ર સુધી આવવું હોય. નાસિકાથી નેત્ર ડિસ્ટન્સ કેટલું છે? નાસિકાનું ધ્યાન કરનારા મુક્તોને નેત્ર સુધી પહોંચવું હોય, કરોડો યુગ જતા રે, આખો હિમાલય ખસી જાય તો પણ એ મુક્તો પોતાની વૃત્તિને નાસિકાથી નેત્ર સુધી ખસેડી નથી શકતા. અનાદિ મુક્તો આવી રીતે મહારાજની મૂર્તિનું મહાસુખ ભોગવે છે, એટલે કે મૂર્તિમાં રસ બસ થઈ ગયા છે. શ્રીહરિના નેત્ર સમસ્ત રૂપનું ધામ છે અને ગંધ માત્રનું સ્થાન શ્રીહરિની નાસિકા છે અને તેમની જીભ તે રસ માત્રની ખાણ છે. ડાબા કાનમાં સુંદર શ્યામબિંદુ છે, તેમાં મહામાયા નિવાસ કરીને રહે છે. લો, અને નાસિકાને નજીક જમણે ગાલે તિલ છે, તે મહાપુરુષને રહેવાનું ઠેકાણું છે. સ્વામીએ જુઓ તો ખરા વર્ણન કેવું કર્યું દાદા, મહારાજની અતિ સુંદર મૂર્તિમાં
કર્ણની અંદર એટલે કાનની અંદર એક કાળો તિલ છે. સ્વામી એમ કહે છે આ મહારાજની ગોરી મૂર્તિમાં ગૌરવર્ણમાં આ કાળો ડાઘ છે નો, જાણે એમ લાગે કે મહામાયા મહારાજની મૂર્તિમાં રહે છે એ આવી રીતે રહે છે. કયા રૂપમાં? કાનમાં જે ચિહ્ન છે એના રૂપમાં, અને ગાલ ઉપર ટીબકડી છે કોણ છે? મહાપુરુષ શ્રીહરિની જે નક્ષિક મૂર્તિ છે તે રૂપ અને રસની ખાણ છે. નખશિખ મૂરતે હરિ કી જે હે, રૂપ રસાલ સબ ખાની તે હે. નખશિખ મૂરતે હરિ કી જે હે, રૂપ રસાલ સબ ખાની તે હે. તાકો ચિતવત હે જન જાહી, તાકો ચિતવત હે જન જાહી, અંતર મે મૂર્તિ ચોટત તાહી, અંતર મે મૂર્તિ ચોટત તાહી. નાની વચ્ચે ટકોર કરતો જાઓ. અનાદિકાળથી માયામાં બંધાયેલા જીવને માયા અને માયામય વસ્તુમાં હેત કરવું સહેલું છે, મૂર્તિમાં હેત કરવું અઘરું છે. વચનામૃત પ્રથમનું 34મું મહારાજે કહ્યું ભગવાને કળ ચડાવી મૂકી છે, એટલે ભગવાનને આ જગત બનાવ્યા પછી ફરીવાર મહેનત જ ન કરવી પડે. તે કળ શું? સ્ત્રીને પુરુષમાં હેત થાય છે, પુરુષને સ્ત્રીમાં હેત થાય છે. આ હેતનો પ્રવાહ છે ને એ માયા છે. વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા, આ માયાના વાસનામય હેતના પ્રવાહમાં આખું જગત તણાયું છે. બ્રહ્મા શિવ ઇન્દ્ર ચંદ્ર બધા જ તણાયા છે. અચરજ માયા તુમ્હારી અહો પ્રભુ, અચરજ માયા તુમ્હારે, જિસ મોહે સકલ નર નારે હો પ્રભુ, અચરજ માયા તુમ્હારે. કોઈ બાકી નથી. કોણ બચવાના? જે મૂર્તિમાં જોડાયા છે, અથવા તો મૂર્તિમાં જોડાયેલા મહાપુરુષમાં જોડાયા છે, એ બે જીવ જ બચવાના, બાકી કોઈ બચવાના નહીં. એટલા માટે અત્યારનું વિજ્ઞાન, અત્યારની ટેકનોલોજી, મોટા ભાગનો એનો દુરુપયોગ થઈ રહ્યો છે. 99% આમ તો 99.99% કરતાં પણ વધારે એનો દુરુપયોગ છે. પણ હા, જેને અત્યારે ભગવાનની મૂર્તિનું ભજન કરવું હોય ને, એના માટે સાનુકૂળ સમય પણ એવો છે. ગુરુજીના એ શબ્દો મને ગમી ગયા. સુરેશ ભગત જેક્સન ટેનેસી એમના ઘરે ગુરુજી બોલ્યા, જુઓ તો ખરા વિજ્ઞાનની શું કમાલ છે. આપણા શાસ્ત્રમાં લખ્યું ભગવાનના યોગે કરીને નરક છે પણ અક્ષરધામ બને છે, આ ટીવી શું છે. તમારો ફોન એની સ્ક્રીન ઉપર મહારાજની મૂર્તિ રાખો, પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા મુક્તોને રાખો. તમારી વોટ્સઅપની પ્રોફાઇલમાં મહારાજ ગુરુજી રાખો. કદાચ તમારે તમારો ફોટો રાખવો છે તો મહારાજની જોડે રાખો, ગુરુજીની જોડે રાખો. તમને એમ લાગે એનાથી શું થશે? તમને એમ લાગે એનાથી શું થશે? વાલા ભક્તો, આવો મારી સાથે વિચરણમાં. હરિભક્તોના અનુભવો અમે સાંભળીએ છીએ ને, મોબાઈલની સ્ક્રીન ઉપર એને મૂર્તિ મૂકી દીધી, મહારાજ મૂકી દીધા, પછી એના અંતરના વિચારો જે બદલી જાય છે ને. ભગવાન તો કણ કણમાં સમાયા છે, પણ એને આપણે સંભાળી નથી શકતા ને, એ જ દુઃખનું કારણ છે. હવે ટેકનોલોજી એવી સરસ છે, તમે દરેક જગ્યાએ ભગવાનને રાખી શકો. ઘરના રૂમમાં રાખી શકો, બેઠક રૂમમાં રાખી શકો, ગાડીમાં રાખી શકો. એ મહારાજના દર્શન કરીએ, મહારાજને સંભાળીએ, એમાં હેત કરીએ, એને પ્રાર્થના કરીએ. ભગવાનની મૂર્તિ કેવી છે?
રૂપ અને રસની ખાણ છે, ચિંતામણી છે. ચિંતામણી જેના હાથમાં હોય ને, એ જે ચિંતવેને પ્રાપ્ત થાય, એમ ભગવાનની મૂર્તિમાં જેણે હેત કર્યું ને, જે ચિંતવે બધું પ્રાપ્ત થાય. અમેરિકા ન્યૂજર્સીની એક સત્ય ઘટના કહું. એક મોટા હરિભક્ત છે. વર્ષો પહેલા એની ઓફિસમાં મેં ગયા હતા પધરામણી કરવા માટે. એની ઓફિસમાં ગોપીનાથજી મહારાજની મોટી મૂર્તિ, ઓફિસ મોટી હતી. એ હરિભક્તે, આ અમેરિકા ન્યૂજર્સીમાં રહેતા હરિભક્તે, બહુ સારા સત્સંગી ભક્ત છે, નામ આપું ઘણા બધા ઓળખે. એમણે અમને સંતોને કહ્યું કે સ્વામી, મેં આ ઓફિસમાં મૂર્તિ મૂકી છે ને, ઘણા લોકો કોમેન્ટ કરે છે અમારા પરિવારમાં, સગા સંબંધીમાં, પણ સ્વામી આ મહારાજની મૂર્તિ આ મૂકી છે ને, હું કોઈ પણ કામ અહીંયા બેસીને કરું ને, મારી ઓફિસની ખુરચીની સામે આ મહારાજ હોય, હું સાત સાત આઠ આઠ દસ દસ બાર બાર કલાક અહીંયા બેઠો હોઉં, આ મૂર્તિ મને દેખાતી હોય, સ્વામી અત્યારે એવું થઈ ગયું છે કે હું સુવા જાઉં, જાગું, નાવા જાઉં, જમતો હો, મને આ મૂર્તિ અખંડ દેખાલે. સ્વામી, ત્યાં સુધી આ ઓફિસમાં કેટલાક સોદા મારે કરવાના હતા, મોટા કોન્ટ્રાક્ટની સાઇન કરવાની હતી, એમનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે. એમણે નામદેન કંપની કીધી કે આ કંપનીનું આટલું મોટું કન્સ્ટ્રક્શન એનો પ્રોજેક્ટ અમારી પાસે આવ્યો હતો, અમે લલચાઈ ગયા, એમાં લેવાઈ ગયા, અમે ગમે તે રીતે પ્રોજેક્ટ લેવો જ છે એમ નક્કી કરીને સાઇન કરવાના હતા. આ ઓફિસમાં બેઠો હતો, સાઇન કરવાનું નક્કી કર્યું હતું. જાણે કા ગોપીનાથજી મહારાજની મૂર્તિ ના પાડતી હોય, તું ના કરતો, તું ના કરતો. બે ચાર વાર મને સંકેત થયો, અમે પ્રોજેક્ટ ગીવઅપ કર્યો, ઘણા લોકોને ન ગમ્યું, અને ત્રીજા મહિને ખબર પડી કંપનીએ એટલું મોટું ફ્રોડ ચીટિંગ કર્યું કે પેલા જે કોન્ટ્રાક્ટર લીધો હતો એના પૈસા પણ ગયા. કોણે બચાવ્યા? કોણે સંકેત આપ્યો? દાદા, મહારાજ પ્રગટ છે. મૂર્તિ ન હોય ને તમે હૃદયથી યાદ કરો ને તો પણ પ્રગટ છે, પણ હૃદયથી આપણે દરરોજ યાદ નથી કરી શકતા, એટલા માટે સામે હોય ને તો સહજ યાદ આવી જાય ને. અનંત બ્રહ્માંડોનું જે રૂપ, સૌંદર્ય, તેને શ્રીહરિએ પોતાના અંગમાં ધારણ કર્યું છે. જેટલા મોક્ષભાગી જીવ છે તેમને તે સર્વે શોભાના દર્શન થાય છે, અને જે સામાન્ય જીવ છે તેને તો પોતાની બુદ્ધિ અનુસાર દેખાય છે. ભગવાનની મૂર્તિની શોભા, ભગવાનની મૂર્તિનું ઐશ્વર્ય જોવા માટે દિવ્ય બુદ્ધિ જોઈએ. કેવી જોઈએ? ગીતાજીમાં પ્રસંગ આવે છે, મહાભારતનું યુદ્ધ શરૂ થયું, શંખ ફૂંકાઈ ગયા, બંને બાજુથી સેના આગળ વધી ચૂકી છે. યુદ્ધના મધ્ય ભાગમાં અર્જુનનો રથ આવી ગયો છે, સારથી શ્રી કૃષ્ણ છે. સગા સંબંધી બધાને જોઈ અર્જુન મોહમાં પડે છે. ભગવાનને કહે છે, પ્રભુ આ સગા સંબંધીને મારી લોહીથી ખરડાયેલી ધરતી રાજ્ય લેવું એના કરતાં જંગલમાં જઈને ભીખ માગવું હું બહેતર માનું છું. અર્જુનની વાત સાચી હતી, પણ યુદ્ધના મેદાનમાં વૈરાગ્યની વાત કરવી યોગ્ય ગણાય? દાદા, લગ્નના માંડવે જઈને રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે બોલજો બે વાર, લાફા ખાઓ. રામ નામ સત્ય જ છે, પણ એક રૂઢ પ્રયોગ થઈ ગયો. એ રામ નામ સત્ય ક્યાં બોલાય અને ક્યાં ન બોલાય વિવેક હોવો જોઈએ, હોવો જોઈએ કે નહીં? માંડવે જઈએ અને ત્યાં પછી રામ, કઈ વાત ચાલતી હતી? આપણે ભગવાનની મૂર્તિના દર્શન કરવા માટે દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય બુદ્ધિ જોઈએ. મહાભારતનું યુદ્ધ શરૂ થયું છે, મધ્ય ભાગમાં રથ આવી ગયો છે, હવે અર્જુનને વૈરાગ્ય પ્રગટ્યો. આજે બહુ સરસ એક અંગ્રેજીનો લેખક એને વાંચતો હતો થોડો, એણે સરસ વાત કરી કે દરેક માણસને આ વિચારવું જોઈએ. એવરી વન શુડ થિંક ધીસ. શું આત્મવિશ્વાસ છે કે આપણો અહંકાર છે? આત્મવિશ્વાસ અને અહંકાર બેને છૂટા પાડવા બહુ ડિફિકલ્ટ છે. મોટાભાગના માણસો કોન્ફિડન્સના નામે અહંકારને જ પોષતા હોય છે.
આપણા શાસ્ત્રોમાં ઝીણા ઝીણા ભેદ બતાવ્યા છે. એક સિક્કાની બે બાજુ છે, આળસ અને ધીરજ, એમાં શું ફેર દાદા? બહુ અઘરો છે ભેદ ઓળખો દાદા. કરકસર અને કંજુસાઈ, એમાં શું ફેર? કરકસર સદગુણ છે, કંજુસાઈ દુર્ગુણ છે. ધીરજ અને આળસ, ધીરજ સદગુણ છે, આળસ બોલો અવગુણ છે. કેટલા નજીકના, કેટલા નજીકના! આત્મવિશ્વાસ ને અહંકાર કેટલા નજીકના બોલો. એમ વૈરાગ્ય અને વિષાદ, ગીતાજીમાં અર્જુનના વૈરાગ્યની વાતોને વિષાદ યોગ નામ આપવામાં આવ્યું. ઉદાસીનતા, વાત બધી એને વૈરાગ્યની કરી, કેટલી મોટી તત્વજ્ઞાનની વાતો કરી, આ સગા સંબંધીઓ, પિતાના પિતા, ગુરુ, દ્રોણ, આ બધા સાથે મારે લડવાનું? આના કરતા તો જંગલમાં જઈને ભીખ માગવાનું સારું છે. ભગવાન શ્રી કૃષ્ણે પહેલી જે વાત કરી છે ગીતાજીમાં દાદા, આમ તો ગીતાના મહાન સંતો બોલ્યા એટલે કહી શકાય કે ભગવાન શ્રી કૃષ્ણે ગીતાની શરૂઆત ગાળથી જ કરી. ક્લેબ્યમ માસ્મ ગમઃ પાર્થ, અરે અર્જુન નપુંસક થામા, તારા જેવા મરદને આ ભાષા ન શોભે. યુદ્ધના મેદાનમાં આવી ભાષા! અર્જુનનો વૈરાગ્ય હતો કે વિષાદ હતો એના પણ મોટો પ્રશ્નાર્થ થયો. જે વાત છે આગળ, પછી તો ઘણી બધી ચર્ચાઓ થઈ, અર્જુને ઘણા પ્રશ્નો પૂછ્યા, ભગવાને ઘણા સમાધાન આપ્યા, ભગવાનને થયું અંતે તો ઐશ્વર્ય બતાવવું પડશે. ગીતાજીના 11મા અધ્યાયની અંદર બહુ વિસ્તારથી કથા આવે છે. ભગવાને અર્જુનને વિરાટ રૂપના દર્શન કર્યા, અર્જુન જોઈ લે આ બધા પાપીઓ છે, એ બધાને મારવાનું મેં નક્કી કર્યું છે, તારે યુદ્ધ કરવું હોય તો પણ, ન કરવું હોય તો પણ. વિરાટ રૂપના દર્શન કરાવ્યા. વિરાટ રૂપના દર્શન કરાવ્યા પહેલા ભગવાને અર્જુનને કહ્યું, દિવ્યમ દદામી તે ચક્ષુ પશ્ચિમે પાર્થ રૂપાણી સથ સોથ સહસ્રશ નાના વિધાની દિવ્યાની નાના વર્ણા કૃતિની ચ. અર્જુન, તું મને સારથી ન માનતો, મને મિત્ર ન માનતો, મને સખા ન માનતો, તું ભૂલી ગયો હું કોણ છું? હું કાળનો કાળ છું, કારણનો કારણ છું, અનાદિ તત્વ છું. અને પછી ભગવાને અર્જુનને કહ્યું, તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, મારા દિવ્ય રૂપને જોઈ લે. વિરાટ રૂપના દર્શન કરાવ્યા. અર્જુનને વિશ્વાસ બેસી ગયો. અર્જુને કહ્યું, કરિષ્ય વચનમ તવ નષ્ટો મોહ, મારો મોહ ટળી ગયો, સ્મૃતિર્લબ્ધા મને યાદ આવી ગયું, તમે તો ભગવાન છો, હું ભૂલો પડ્યો હતો. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, હવે મને સાચું સ્મરણ જ્ઞાન થયું છે, પ્રભુ તમે જેમ કહેશો એમ કરીશ. અર્જુન, આ બધા સાથે યુદ્ધ કરવાનું છે, ગમે તે સામે આવે. પિતામાં ભીષ્મ આવ્યા, કપટથી માર્યા. ગુરુદ્રોણ આવ્યા, કપટથી માર્યા. કર્ણ આવ્યો, કેવી રીતે માર્યો વિચારો તમે. વચનામૃત ગઢપુર મધ્યનું 9મું. મહાભારતમાં આટલા બધા માણસોની હત્યા કર્યા પછી પણ અર્જુન કલ્યાણ માટે નિર્ભય હતા. આ બધું મેં ભગવાનની આજ્ઞાથી કર્યું છે, એની ઈચ્છાથી કર્યું છે. અને યુધિષ્ઠિરે કોઈ પાપ નહોતું કર્યું, છતાં યુધિષ્ઠિર સંશયમાં હતા. જોયું તમે દાદા, દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય બુદ્ધિ. અત્યારે ભૌતિક જગતમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ વિશે બહુ બોલાય છે, બહુ જ બોલાય, ચારે બાજુ એના ક્લાસ ચાલે છે, એન્કરેજમેન્ટ, મોટિવેશનલ સ્પીકર્સ બધા મંડી પડ્યા છે. કેના ઉપર? કે તમે તમારી પર્સનાલિટીને ડેવલપ કરી શકો છો. તમે ધારો તો ટ્રમ્પ કે ઓબામા સુધી, હવે આવી વાતો કોને ન ગમે. અને અધ્યાત્મ જગતમાં વધારે ને વધારે દાદા કેના ઉપર બોલાય છે? દિવ્ય જીવન. કોઈ પણ સંપ્રદાય તમે જુઓ, ઓનલાઈન જે સારા સારા વક્તાઓ છે, મહાપુરુષો છે, બધા કથા કેના ઉપર? દિવ્ય જીવન જીવતા શીખો, ડિવાઇન લાઈફ. પણ ડિવાઇન લાઈફ કેમ? આ તો સિમ્પલ લાઈફમાં માણસ ફેલ છે. હવે તો વાઇન લાઈફ છે, ડી કાઢી નાખો ખાલી. સુબહ શામ રોજ રોજ જામ, બસ એ જ છે. ડિવાઇન લાઈફની જગ્યાએ વાઇન લાઈફ એકદમ દેખાય ચારે બાજુ. દિવ્ય જીવન માટે શું કરવું? આ વચનામૃતના પાયા છે.
આ હરિતમ સાગરની અદ્ભુત વાત છે, ફરીવાર વાંચું છું, ધ્યાનથી સાંભળો, જુઓ શું મહારાજ બોલે છે. જેટલા મોક્ષભાગી જીવ છે તેને ભગવાનની આ શોભાના દર્શન થાય છે, અને જે સામાન્ય બુદ્ધિવાળા છે તે પોતપોતાની બુદ્ધિ અનુસારે દેખે છે. મલ્લા નામ સનિર્નિણામ નટવરો સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. ભાગવતમાં ભગવાન કૃષ્ણ જ્યારે કંસની સભામાં આવે છે ત્યારે ભગવાન વ્યાસે વર્ણન લખ્યું કે ભગવાન કૃષ્ણ તો એક જ હતા પણ દરેક લોકોને અલગ અલગ દર્શન થયા. શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પ્રગટ હતા ત્યારે દાદા ખાચરની સમજણ જુદી હતી, જીવા ખાચરની સમજણ જુદી હતી, જેની જેવી સમજણ હતી એવા ભગવાનના દર્શન થયા, એટલો એને મહિમા સમજાણો. જ્યારે જેના ઉપર સંતોની કૃપા થાય ત્યારે અલૌકિક બુદ્ધિ પ્રાપ્ત થાય છે. સંત કૃપા બિન કોટી પ્રકારા, અલૌકિક મતિ ન હોત કોવારા, વા હરિજન કે ક્રિયા જેતી, નિર્દોષ મતે દેખે તેતી. સંતોની કૃપા વિના કરોડો પ્રકારે ઉપાય કરે તો પણ જીવને અલૌકિક બુદ્ધિ મળતી નથી. સંતોની કૃપા વિના અલૌકિક બુદ્ધિ ન થાય. સંતોની કૃપા કોને મળે? સંતોની સેવા એટલે કે જેમ કહે એમ કરે તો મળે. વાત સાચી ને? અનાદિ મુક્તરાજ નારાયણ મામા એક વાત કહે છે, આપણા શાસ્ત્રોમાં નોંધાણી છે, સાંભળજો. એક નવા હરિભક્ત, એને શ્રીજી મહારાજ વિશે ઘણું સાંભળ્યું, દર્શન કરવા ગઢપુરમાં આવે. બરાબર એ સમયે બ્રહ્માનંદ સ્વામી એક ખૂણામાં બેસી હાથમાં પોતાનો સિતાર લઈ આંખો બંધ કરી આંખમાંથી આંસુની ધારા છૂટે છે અને સ્વામી કીર્તન ગાય છે. એ તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, માથે ઝીણી પાઘ મનોહર સુંદર શ્યામ શરીર, માથે ઝીણી પાઘ મનોહર સુંદર શ્યામ શરીર, નથી રહેતી તારો રૂપ નિહાળે વ્રજનારીને ધીર, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. બ્રહ્માનંદ સ્વામી આ કીર્તન ગાય, થોડે દૂર મહારાજ બેઠા છે, માથા ઉપર પાઘય નથી, સ્વામી જેવા કીર્તનમાં વર્ણન કરેવા અલંકાર પણ નથી. મહારાજ બેઠા છે, આ બાજુ દૂર બ્રહ્માનંદ સ્વામી બેઠા છે, એટલે સ્વામી તો કીર્તન ગાવા મશગુલ હતા. આ નવો હરિભક્ત દર્શન કરવા આવે, મહારાજની પાસે બેસી અને મહારાજને કહે, મહારાજ એક વાત પૂછવી છે. શું? મહારાજા બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં તો એમ કહે છે કે માથે પાગ છે, એનાવા વસ્ત્ર છે, એનાવા અલંકાર છે, તમે તો કંઈ પહેર્યું નથી. તો સ્વામી ગાય છે, આ શું ગાય છે સ્વામી? મહારાજ કે ગાંડા, ગાય છે સ્વામી, પ્રશ્ન અમને શું કામ પૂછે છે? કોને પૂછવું જોઈએ? ગાતા હોય એને પૂછવું જોઈએ ને, ત્યાં જાઓ સ્વામીને પૂછો. એટલે ગયા, સ્વામીનું કીર્તન પૂરું થયું એટલે સ્વામીને હાથ જોડ્યા, સ્વામી એક વાત પૂછવી છે. બોલો શું પૂછવું છે? એને બધી વાત પૂછી કે તમે ગાઓ છો જુદું ને સ્વામી, મહારાજ દેખાય જુદું. બ્રહ્માનંદ સ્વામી કે, અરે ગાંડા તને ખબર ન પડે, હું સામે બેઠા એ મહારાજને જોઈને નથી ગાતો, તો હું આંખ બંધ કરું ને મારા હૃદયમાં મહારાજની મૂર્તિ જેવી દેખાય ને, એ મૂર્તિ નાચતી રમતી જમતી ભમતી કૂદતી એ મૂર્તિને જોઈ નિરખીને હું આ કીર્તન ગાઉં છું. આમ જવાબ આપી સ્વામી પાછી આંખ બંધ કરીને આગળનું પદ ગાવા લાગ્યા. આ હરિભક્ત મહારાજ પાસે આવે, મહારાજને ફરી એને પ્રશ્ન પૂછ્યો, મહારાજ સ્વામી આમ કહ્યું. મહારાજ કે તને વાત મનાણી? મહારાજ વાત તો મનાણી, પણ મને બીજો પ્રશ્ન થયો. શું? મારે પણ જો આંખો બંધ કરી તમારી મૂર્તિ જોવી હોય બ્રહ્માનંદ સ્વામીની જેમ તો શું કરવું પડે? મહારાજ કે પણ સ્વામીને પૂછ, જેણે જોયું છે એ રસ્તો જોયો છે એને ખબર હોય. ફરી સ્વામી પાસે જાય અને સ્વામીએ થોડી વાર કીર્તન ગાયા, કીર્તન પૂરા થયા, એ પ્રશ્ન પૂછ્યો
સ્વામી કહે જો એ તો મારા હાથમાં નહીં, એ તો મહારાજના હાથમાં, તું મહારાજને વિનંતી કર, મહારાજ પાસે આવે. સ્વામી આવું કહ્યું, એવું કહ્યું, અમારે કહેવું પડશે. જુઓ, આવી રીતે અમારી મૂર્તિને આંખ બંધ કરીને નિહાળવી હોય ને બ્રહ્માનંદ સ્વામીની જેમ, તો અહીં પાછળ સંતો હરિભક્તોના ખાડા, ખાળકુવા, એટલે કે અત્યારની ભાષામાં સેનિટેશન, એવું કોણ તમે, એ ખાળકુવા સાફ કરવાની સેવા તમે કરો, એ સેવા કરશો એટલે સંતો ભક્તોનો રાજીપો મળશે, એમાંથી તમને એક દિવસ આવી મૂર્તિ દેખાશે. અક્ષર નિવાસી મહામુક્તરાજ નારાયણ મામા ખૂબ ભાવવિભોર થઈને આ વાત કરતા કે આ હરિભક્ત ખાળકુવામાં સેવા કરે, એવા સેવાભાવી, એવા મહિમાવાળા, આખું શરીરનું ટોયલેટથી ખરડાયેલું હોય, ગંધ મારતું હોય, કપડાં ગંદા થઈ ગયા હોય, મહારાજની આજ્ઞા હતી, ખબરદાર થઈને સેવા કરતા હતા, મૂર્તિ સુધી પહોંચવાનું તાન હતું. સેવા કરતા કરતા એક વર્ષ, બે વર્ષ પૂરા થાય, એક દિવસ લપસી પડ્યા, ઊંધા માથે ખાડામાં પડ્યા, ત્યાં જ પડ્યા અને અહો 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 કરવા લાગ્યા. કોઈએ મહારાજને આવીને વાત કરી, મહારાજ પેલો હરિભક્ત સેવા કરે છે, પડી ગયો છે, માથામાં કંઈ વાગ્યું હોય એવું લાગે છે, મગજ ચસકી ગયું એવું લાગે છે, અહો 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 જ કર્યા કરે, બીજું કંઈ બોલતા જ નથી. અને ત્યારે શ્રીજી મહારાજ કહે, આવો અમે જોઈએ. મહારાજ આવ્યા, મહારાજ ચપટી વગાડી, પેલો જાગી ગયો. અરે મહારાજ, તમારી મૂર્તિ આટલી તેજસ્વી છે, આટલી દિવ્ય છે, આવી અલૌકિક છે, આવી ચમત્કારી છે, આવી અચરજકારી છે. આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે. હમણાં દાદા મેકન લોયાધામ મંદિરમાં બધા હરિભક્તો પ્રવચન કરતા હતા, એમાં અનિકેત ભગત, એમણે એક પ્રવચન કર્યું. મેકનના બધા ભક્તો પ્રવચનમાં, મેકનના ભક્તોના જે સારા સદગુણ જોયા હોય, અનુભવ કર્યા હોય, હરિકૃષ્ણ ભગત છે કે લાલજી ભગત છે, સંજીવ ભગત છે, ત્યાં મોટા મુક્તરાજ કીર્તિબા છે, નાના નાના દીકરાઓ છે, શ્રીજી ભગત, હરિભગત, બરાબર, યુવાન ભક્તો છે બધા, ઘણા બધા, કેયુર ભગત, અનિકેત, બધા એકાબીજાની વાતો કરતા હતા. એમાં અનિકેત ભગત એક વાત કરી કે આપણે મેકનના ભક્તોની ઘણી વાતો કરી, પણ મેં એક એવા ન્યૂજર્સીમાં હરિભક્ત જોયા છે કે હું મહારાજને રોજ પ્રાર્થના કરું છું મને એવો બનાવે. પછી એમણે પોતે જે અનુભવ્યો હતો એ વાત કરી. અજય ભગત ખરેખર ધ્યાનથી સાંભળવા જેવી છે, તમે ક્યારેક માર્ક કરજો. આ વાત મેં લગભગ 6 વર્ષ પહેલા કરેલી, 1 થી 2 વખત આ મંદિરનું કન્સ્ટ્રક્શનનું રિનોવેશન ચાલુ હતું, ત્યારે મેં સંતો 12-12 વાગ્યા સુધી સેવા કરતા, હરિભક્તોને જમાડતા, ત્યારે મેં જોયેલું, મેં વાત કરેલી. હમણાં થોડા દિવસ પહેલાં અનિકેત ભગતે સભામાં વાત કરી, એ હમણાં 15 દિવસ સેવા કરવા આવ્યા હતા, અહીંયા આગળ પણ આવ્યા હતા. એમણે કહ્યું કે અમે આટલા બધા ભક્તો હોઈએ, સેવા કરતા હોઈએ, અને સેવા કરીએ એટલે સંતો ભક્તો જમાડવાનો અમને આગ્રહ રાખે, અમે જમવા બેસી જઈએ. ચિરાયુ ભગત ન્યૂજર્સીમાં એવા છે, આટલી સેવા કરતા હોય, સારામાં સારી પ્રીમાં પ્રી વાનગી પીરસાઈ ગઈ હોય, છતાંય માનસી પૂજા જ્યારે કરવા બેસે ને, ત્યારે એમ લાગે ભગવાનની મૂર્તિમાં ડૂબી ગયા હોય ને, આવું લાગે. ચિરાયુ ભગતની માનસી પૂજાના જેણે દર્શન કર્યા હોય એ અનુભવી શકે કે ભગવાનની મૂર્તિનું સુખ જે માણતા હોય એ કેટલા ઊંડા ઉતરી ગયા હોય. વાલાએ રસના ચાખણ હાર છાસ તે નવ પીવે રેલો. પૂજ્યપાદ ગુરુજી પૂજા કરતા હોય, ઠાકોરજીની સેવા કરતા હોય, ઓળ ઘોળ થઈ ગયા હોય, રસમય થઈ ગયા હોય, આપણે દર્શન કર્યા છે ને, આટલી ધાંધલ ધમાલ હોય, ચારે બાજુ અવાજ થતો હોય અને સામે પ્રિય વસ્તુ પીરસાઈ ગઈ હોય, અને તેમ છતાં દાદા 1.5-1.5 કલાક માનસી પૂજા એવરી ટાઈમ કરવી, નિયમિત કરવી, હલ્યા વગર કરવી, એક રૂવાડું પણ ફરકે નહીં કરવી, આ નાની વાત છે. આપણા રણછોડ ભગતજી છે,
ગુરુજી ઘણીવાર વાત કરે કે હું ઠાકોરજીની સેવા કરું, આ પ્રગટ મહારાજનો અભિષેક કરું અને એમાં જેટલો મને આનંદ થાય એટલો આનંદ આ રણછોડ ભગતને મારી આજ્ઞાથી ગાડી ધોવામાં, ગાડી સાફ કરવામાં, ગાડી લૂછવામાં થાય છે. અલૌકિક દ્રષ્ટિ શું અને લૌકિક દ્રષ્ટિ શું? સાગરમાં આ વાત અનેક વાર આવી. શું આ સત્સંગનો મહિમા? દિવ્ય બુદ્ધિવાળો હોય એને સમજાય છે, અલૌકિક બુદ્ધિવાળો હોય એને સમજાય છે. લૌકિક બુદ્ધિવાળો આ સત્સંગના મહિમાને સમજી જ ન શકે. બંદર ક્યાં જાણે અદરક કા સ્વાદ, ખાખરાની ખિસકોલીને હે સરસ મજાની કેસર કેરીનો સ્વાદ આવે ખરો? આપણી દશા કંઈક આવી છે, આપણી પાત્રતા એટલી બધી નબળી છે. મોહનથાળ મેસૂ મગસના ચકતા પીરસાતા હોય, હા મોટા મોટા નિશિત ભગત મોટા મોટા ખોબે ખોબે ચકતા પીરસાતા હોય, હવે ત્યાં કોઈક માંદો આવીને બેસી શકે? બેસી શકે? કોલેસ્ટ્રોલ થઈ ગયો હોય, કમળો થઈ ગયો હોય, બેસી શકે એમાં પંક્તિમાં? માંદા માટે તો મમરાની દુકાન બરાબર છે, બાકી મોહનથાળ મેસૂબ ખાવા માટે છે ને હોજરી મજબૂત જોઈએ, જોઈએ કે નહીં? જીવનમાં યાદ રાખો, ભગવાનની મૂર્તિ સુધી પહોંચવા માટે આપણી પાત્રતા જોઈએ. એ પાત્રતા એટલે શું? દિવ્ય બુદ્ધિ, અલૌકિક બુદ્ધિ. એ કેમ આવે? સંતોની કૃપાથી. સંતો ભક્તોની કૃપા કેમ મળે? સેવા કરવાથી. કેનાથી મળે છે? સેવા કરવાથી. ટોયલેટના ખાડા સાફ કરવાની સેવા પેલા હરિભક્તે કરી, દરેક સંતો ભક્તોના હૃદયમાંથી રાજીપો નીકળ્યો. પરિણામ કેવું આવ્યું? બ્રહ્માનંદ સ્વામીને જે મૂર્તિ, જેવી મૂર્તિ દેખાતી હતી એવી મૂર્તિ, તેજોમય મૂર્તિ, દિવ્ય મૂર્તિ કોને દેખાવા લાગી? કોને દેખાવા લાગી બોલો? સેવા કરતા હતા એ ભક્તને. સંત કૃપા બિન કોટી પ્રકારા, અલૌકિક મતિ ન હોત કો વારા. વા હરિજન કી ક્રિયા જેતી, નિર્દોષ મતિ દેખે તે. હરિજન કો નિર્દોષ જો દેખે, અલૌકિક બુદ્ધિ કેવી રીતે થાય સાંભળજો. હરિજન કો જો નિર્દોષ દેખે, અલૌકિક મતિ સો હોવે વિશેષે. સંતોની કૃપા વિના કરોડ ઉપાય કરે તો પણ અલૌકિક બુદ્ધિ મળતી નથી. અને જે હરિભક્ત ના અને જે હરિભક્તને નિર્દોષ દેખે છે તેને પણ વિશેષપણે અલૌકિક બુદ્ધિ મળે છે. સત્સંગ સિવાયના અપાર ઉપાય કરે, તીર્થ વ્રત આદિ અનંત કરે, કરોડ જપ કરે, તપ કરે, દાન કરે, યજ્ઞ કરે, વેદો પુરાણો બધી સ્મૃતિઓ મનમાં પ્યારથી વાંચે અને વિચારે, આટલું બધું કરે, કેટલું બધું કરે જુઓ. જપ તપ દાન યજ્ઞ વેદ પુરાણ સ્મૃતિ આ બધું કરે, જગતમાં જેટલું ચાતુર્ય છે, જેટલી સિદ્ધિ છે આ બધું શીખી લે, પણ એક સત્સંગ કર્યા વિના આ કોઈ વસ્તુ કામ લાગવાની નથી. તીર્થ વ્રત તપ યજ્ઞ જપ અનેક પ્રકારના દાન આ બધું કરવાનું મુખ્ય ફળ એ જ છે, સત્સંગ કરવો. સત એટલે, સત્સંગ એટલે શું? ગુણાતાનંદ સ્વામી કે ભગવાનના મોટા સાધુને હાથ જોડવા તે સત્સંગ છે. સત્સંગી જીવનમાં સત્સંગ એટલે શું? ભગવાન, ભગવાનના સંત, ભગવાનના સંત, ભગવાન અને ભગવાનના સંતના વચન એમાં વિશ્વાસ રાખવો, એનો સમાગમ કરવો, એ સત્સંગ છે. સત્સંગ એટલે શું? ભગવાનમાં પ્રીતિ એ સત્સંગ છે, સાધુના વચનમાં વિશ્વાસ એ સત્સંગ છે. આ બધા સાધનનું ફળ આ છે. તપ કર્યા પછી ભગવાનમાં સંતોમાં હેત અને વિશ્વાસ વધે તો સમજવું ફળ મળ્યું, અને તપ જપ કર્યા પછી જો હેત ઘટે તો સમજવું શું? શું સમજવું દાદા? બિયારણ ખરાબ આવી ગયું, આપણી મહેનત પાણીમાં ગઈ. તમે સરસ મજાનો આંબો લાવો, પાંચ વર્ષ સાચવો, આંબો લાંબો થાય અને કેરી ન આપે તો કેવું લાગે લોકોને? ખીજડો જ લાગે ને. આંબામાં ખીજડામાં કંઈ ફેર? આંબાને પાણી શું કામ નાખ્યું હતું? ખર્ચો શું કામ કર્યો હતો? મહેનત શું કામ કરી હતી બોલો કંઈક બધા. અજય ભગત
તમે 15-20-25 વર્ષ સુધી ભણો અને પછી એક જગ્યાએ નોકરી મળે જ નહીં, તે ભણતર કામનું ખરું? કોઈ કામનું ખરું? જીવનમાં યાદ રાખજો, ફળનો મહિમા બહુ મોટો છે દરેક ક્ષેત્રમાં. વિદ્યાનું ફળ શું? તમારી લૌકિક વિદ્યા, સારી જોબ મળે જ ને. આધ્યાત્મિક બધી પ્રવૃત્તિ છે એનું ફળ શું? ભગવાનમાં હેત વધે, મોટા પુરુષમાં હેત વધે, સંતો ભક્તોમાં હેત વધે, વિશ્વાસ વધે, આ એનું ફળ છે. અને એ ફળ નથી તો બધું તમારું નિષ્ફળ, બધું તમારું પાણીમાં. ઘણા લોકો વાતો કરતા હોય કે સ્વામી 50 વર્ષથી મંદિરમાં જાઉં છું, પૂજા કરું છું, પણ હજી મને કોઈ એવા સાધુ નથી મળ્યા કે મને આમ અંતર ઠરે. સમજી લેવાનું, કયો આંબો છે આ? ફળ ન આપનારો આંબો છે આ, નિષ્ફળ છે એનું. ફરી વાર વાંચું છું, તીર્થ, વ્રત, તપ, યજ્ઞ, જપ, અનેક પ્રકારના દાન, આ બધું કરવાનું મુખ્ય ફળ એ જ છે, સત્સંગ કરવો. વેદો, પુરાણો, સ્મૃતિઓ બધાને વાંચીને ભણીને અતિશય બુદ્ધિમાન થવું જોઈએ, 64 કળાઓને શીખીને ચાતુરી મેળવવી જોઈએ, પણ આ બધાનું ખરું ફળ તો સત્સંગ છે. જો સત્સંગ નથી ને આ બધું છે, તો બધું માથે પડવાનું. અધર્મ માત્રનો ત્યાગ કરવો, વ્યસન, નશો, ફેલને જે શીખે છે તે તો અધર્મનો માર્ગ કહેવાય છે. માટે અધર્મનો ત્યાગ કરવો અને સત્સંગ કરવો એ જ આનું ફળ છે. અદ્ભુત મહારાજ વાત કરે છે, અદ્ભુત. હરિચરિતામૃત સાગરમાં 17-24 સુધીની કથા અહીં પૂરી થાય છે. આગળની કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. સોરી, આવતીકાલે હરિજયંતિ છે, કાલે રાત્રે મહારાજની અતિ દિવ્ય મહાપૂજા થશે. આપ સર્વે ભક્તો મહાપૂજામાં જોડાજો, મંદિરમાં આવીને પ્રત્યક્ષ બેસવાનો પ્રયત્ન કરજો. જે મંદિરમાં આવવાના છે તે બધા પોતાનું નામ દાદા પાસે લખાવી દેજો. બોલો ઘનશ્યામ મહારાજ.